હાઈ એજ્યુકેશનમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 11ના યુનિટ નંબર 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એના વિશે ચર્ચા કરવાની છે. જર્ની કહેતા મુસાફરી કે પ્રવાસ, લાઈફ એટલે જીવન, અર્થ એટલે પૃથ્વી અને એવરેસ્ટ એટલે એક શિખર છે, એક તળેટી છે, દુનિયાનું વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર એવરેસ્ટ, જેને આપણે માઉન્ટ એવરેસ્ટ તરીકે ઓળખીએ છીએ, જેની ઊંચાઈ 8848 મીટરની છે. તો એના વિશેની વાત છે. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, મારા જીવનનો પ્રવાસ પૃથ્વીથી લઈને એ એવરેસ્ટ સુધી. અરુણમા સિન્હાની સ્ટોરી એ આપણે અલગ અલગ સીનની અંદર એ આપણે જોવાની છે. અલગ અલગ ચાર દ્રશ્યો એ આ યુનિટની અંદર છે, આપણે સ્ટડી કરવાના છે, અભ્યાસ કરવાના છે. ખૂબ સરસ મજાની આપણને પ્રેરણા મળે એવી સ્ટોરી છે. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, મારા જીવનનો પ્રવાસ પૃથ્વીથી લઈને એવરેસ્ટ સુધી. સૌ પ્રથમ એના યુઝફુલ વર્ડ્સ વિશે ચર્ચા કરી લઈએ. તો પહેલું શબ્દ છે ઠગ. તો ઠગ કહેતા વાયોલેન્ટ ક્રિમિનલ ઓર હુલિગન, એટલે કે હરામખોર, ગળા કાપવું કે ઠગ. સ્નેચ એટલે ક્વિકલી સાઇઝ ઇન રૂડ વે, ગ્રેપ, ખૂંચવી લેવું, પડાવી લેવું કે ઝૂંટવી લેવું, એને કહેવાય છે સ્નેચ. સ્પિરિટ કહેતા હિંમત, ધૈર્ય, મિજાજ, માનસિક દશા, કરેજ, સ્ટેટ ઓફ માઇન્ડ, ઇનર સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ અને કેરેક્ટર. બરાબર, તો સ્પિરિટનો મતલબ થશે હિંમત, ધૈર્ય, મિજાજ, માનસિક દશા. ફાઇટ બેક, તો ફાઇટ વિથ ધ રિન્યુડ ફોર્સ એન્ડ સ્ટ્રેન્થ, શો રીએસિસ્ટન્સ. બરાબર, ફાઇટ બેક મતલબ કે પાછું ફરવું, ફરી વાર મુકાબલો કરવો, ફરી વાર સામનો કરવો. અફેક્ટ એટલે ના ઉપર પરિણામ કે અસર ઉપજાવી, ઇન્ફ્લુઅન્સ, હેવ એન ઇફેક્ટ ઓન, ના ઉપર અસર ઉપજાવી કે પરિણામ ઉપજાવવા. સ્કેલ એટલે લીસરણી વતી કે પગથિયે ચડવું, એને કહેવાય છે સ્કેલ. હાથપગ ટેકવીને ચડવું, એને કહેવાય છે સ્કેલ. ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા આપવી, ઉત્સાહિત કરવું. પછી સીન 1ના યુઝફુલ વર્ડ શરૂ થાય છે ડોઝ. તો ડોઝ એટલે ઝોકું ખાવું, ઊંઘના ઘેનમાં આવવું, સ્લીપ લાઇટલી. બરેલી એટલે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું એક શહેરનું નામ છે બરેલી. ટગ એટલે જોરથી ખેંચવું કે આંચકો મારો, એને કહેવાય ટગ. પુલ હાર્ડ ઓર વાયોલેન્ટલી પ્લક, પુલ વિથ અ ફોર્સ, પુલ વિથ અ જાર્ક, આંચકો મારવો, જોરથી ખેંચવું, એવો જ અર્થ થાય છે ટગ. અ સિક્સ સેન્સ, તો કે અવેરનેસ ઓફ થિંગ્સ વન કેન નોટ એકચ્યુઅલી સી, હિયર, એસેટ્રા, એલિબિલિટી ટુ પરસીવ ધ અનસીન થિંગ, આગળની વસ્તુ છે એ જોવાની ક્ષમતા, મતલબ કે જે હજી બન્યું નથી એને જોવાની તમારી જાગૃતતા, અવરનેસ, એને કહેવાય છે સિક્સ સેન્સ. ઇન્સ્ટિંક્ટિવલી એટલે સ્વાભાવિક રીતે, સહજ રીતે, નેચરલી, ઇન્ટ્યુટિવલી, ઓટોમેટિકલી અને ઇમ્પલ્સિવલી, એને કહેવાય છે ઇન્સ્ટિંક્ટિવલી એટલે કે સ્વાભાવિક રીતે, સહજ રીતે. ડ્રંકન એટલે પીવાની લતવાળું, ઠાકડું કે પીધેલું હોય તેવું, ડ્રંકન. અને લુક એટલે દેખાવ, આકૃતિ. ઇન્કલિંગ એટલે અણસાર, ઇશારો કે જરાક ખબર, સૂચના, હિન્ટ કે ક્લુ. ઇન્કલિંગ એટલે અણસાર કે ઇશારો. ઇન અ ફ્લેશ એટલે પળવારમાં, એકદમ, ખૂબ જ ઉતાવળથી, ખૂબ જ ઝડપથી, એને કહેવાય છે ઇન અ ફ્લેશ, વિધિન અ ફ્રિક્શન ઓફ સેકન્ડ એટ વન્સ, સેકન્ડ જેટલા સમયની અંદર. પાર્ટ વિથ એટલે છોડી દેવું, વેચી દેવું કે આપી દેવું, ટુ ગીવ અપ ઓર લેટ ગો ટુ સમ વન ઓર સમથિંગ, લેટ ગો ઓફ.
બરાબર, પાર્ટવિથ એટલે છોડી દેવું કે વેચી દેવું કે કોઈને આપી દેવું, એને કહેવાય છે પાર્ટવિથ. કમ ટુ રેસ્ક્યુ, ટુ સેવ સમવન ઓર સમથિંગ, ટુ હેલ્પ સમવન આઉટ ઓફ બેડ સિચ્યુએશન ડિફેટ. કમ ટુ રેસ્ક્યુ એટલે ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢવું, કોઈક વ્યક્તિ કે કોઈ વસ્તુને ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાની જે પ્રક્રિયા છે એને રેસ્ક્યુ તરીકે ઓળખવામાં આવે છે. પછી રેસ્ક્યુ, ફરીવાર એકલો શબ્દ છે રેસ્ક્યુ, તો સેવ, સેટ ફ્રી, છોડાવવું કે બચાવવામાં આવવું, બચાવવું. સેવ સમવન ફ્રોમ અ ડેન્જરસ ઓર ડિફરન્ટ ડિફિકલ્ટ સિચ્યુએશન, કોઈકને છે એ મુશ્કેલી ભરી પરિસ્થિતિમાંથી બચાવવું કે છોડાવવું, એને કહેવાય છે રેસ્ક્યુ. ટુ ટેક વન ઓન, ટુ ફેસ, ટુ એન્કાઉન્ટર, મુકાબલો કરવો કે સામનો કરવો, એના માટે શબ્દ છે ટુ ટેક વન ઓન, સામનો કરવો કે મુકાબલો કરવો, ફેસ અથવા એન્કાઉન્ટર. છે યુથ, યુથ એટલે યંગ મેન, યુવાન માણસ. ધ યુથ, તો કે યંગ પીપલ કન્સિડર એઝ અ ગ્રુપ, યુવાન લોકોનું ટોળું કે મંડળ. સાઇઝ સમવન અપ, ટુ લુક સમબડી અપ એન્ડ ડાઉન ટુ એક્સેસ, કોઈક વ્યક્તિના ચઢ ઉતાર છે એ જોવા, ચઢાવ ઉતાર જોવા. કિક, કિક એટલે લાત મારવી. એક્સેપ્શનલ, એક્સેપ્શનલ એટલે અસાધારણ, અપવાદરૂપ કે વિરલ, જેને અનયુઝ્યુઅલ, અનપ્રેસિડેન્ટલ, અનપ્રેસિડેન્ટેડ અને અનકોમન કહેવાય છે. ઓન ધ મૂવ એટલે ટ્રાવેલિંગ ઓન ધ રોડ. એક્ઝામ્પલ આપ્યું છે કે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કોન્ટેક હર બીકોઝ શી ઇઝ ઓલવેઝ ઓન ધ મૂવ, ફરતું હોય તેવું આમ તેમ જતું આવતું કે મુસાફરી દરમિયાન કે પ્રવાસ દરમિયાન. વુલ્ફ, વુલ્ફ એટલે વરુ, બહુવચન છે એનું વુલ્ફ્સ, તો કે આ યુનિટની અંદર વુલ્ફ શબ્દ છે એ ઠગ લોકો માટે વપરાયેલો છે, ઠગ લોકો માટે વુલ્ફ શબ્દ છે, વરુ શબ્દ છે એ વપરાયેલો છે. રિઝિસ્ટ, રિઝિસ્ટ એટલે નો સામનો કરવો, પ્રતિકાર કરવો કે અટકાવવું. ટુ ફાઇટ અગેન્સ્ટ સમવન ધેટ ઇઝ અટેકિંગ યુ, ટુ ઓપોઝ, રિફ્યુઝ ટુ એક્સેપ્ટ. બરાબર, રિઝિસ્ટ એટલે નો સામનો કરવો, પ્રતિકાર કરવો કે અટકાવવું. ટુ ફાઇટ અગેન્સ્ટ સમવન ધેટ અટેકિંગ યુ, જે તમારા પર હુમલો કરતો હોય તો એ વ્યક્તિનો સામનો કરો, એની સામે લડાઈ લડવી. ટુ ઓપોઝ અથવા રિફ્યુઝ ટુ એક્સેપ્ટ, સ્વીકારવાની ના પાડવી, એને શું કહેવાય, પ્રતિકાર કરવો, નો સામનો કરવો કે અટકાવવું, રેસિસ્ટ કહેવાય. ફ્રેન્ઝી, ફ્રેન્ઝી એટલે જુસ્સો, એંગર, જનૂન, આવેશ કે ઉન્માદ, પાગલપણ. એક્સ્ટ્રીમ મેન્ટલ એજ્યુટેશન, એને કહેવાય ફ્રેન્ઝી. ડ્રીવન બાય ફ્રેન્ઝી એટલે આવેશમાં આવી જઈને પાગલ બનીને. વાઇલ્ડ વિથ એક્સાઇટમેન્ટ, બરાબર, એક્સાઇટમેન્ટ, ઉત્તેજનામાં આવી જઈને, આવેશમાં આવી જઈને કે પાગલ બનીને, એને કહેવાય છે ડ્રીવન બાય ફ્રેન્ઝી. લિટરલી, લિટરલી એટલે એક્ઝેક્ટલી, એકચ્યુઅલી, સિમ્પલી, ખરેખર, બરાબર, ચોક્કસપણે કહે શબ્દ છો. ફ્લાય આઉટ, ફ્લાય આઉટ ટુ વીવ અ પ્લેસ બાય એર એટલે કે બહાર ફેંકાઈ જવું, બરાબર, જે સ્થળે હો તે સ્થળેથી દૂર જતા રહેવું, તો એને કહેવાય છે ફ્લાય આઉટ, બહાર ફેંકાઈ જવું. રાઇટ, રાઇટ એટલે સીધું, સંપૂર્ણપણે, બરાબર, કાંઈ પણ વેળ્યા વિના, સીધું. સ્ટીટ, સ્ટીલ, સ્ટીલ એટલે પોલાદ કે ખરું લોઢું. રીબાઉન્ડ, રીબાઉન્ડ એટલે અથડાઈને પાછું આવવું, ઉછળવું, અથડાઈને જે પાછું ભટકાવાની ક્રિયા છે રીબાઉન્ડ કહેવાય છે. પિંગ પોંગ, ટુ બાઉન્સ બેક એન્ડ ફોર્થ ફ્રોમ ધ વન પ્લેસ ટુ અનધર પ્લેસ, આમથી તેમ અથડાયા કરવું, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકાઈને અથડાયા કરવું, તેને શું કહેવામાં આવે છે, પિંગ પોંગ કહેવામાં આવે છે. અ મેડ ફ્રેઝી, અ મેડ ફ્રિન્ઝી, એક્સ્ટ્રીમ એંગર, અત્યંત ગુસ્સો. ઓફ બેલેન્સ એટલે કે લૂઝિંગ બેલેન્સ, સમતોલન ગુમાવેલું. ગ્રેવિટેશન, ગ્રેવિટેશન એટલે શું થશે, ગુરુત્વાકર્ષણ. ડિસ્પાઇટ, ડિસ્પાઇટ એટલે થશે છતાં. ચોપ, ચોપ એટલે થાય કટકા કરવા, કટ કે સ્લાઇસ. ચોપ, ચોપ એટલે શું થશે, કટકા કરવા, કટ કે સ્લાઇસ. ટુ ગેટ ચોપ્ડ એટલે કપાઈ જવું, ટુકડા થઈ જવા, ટુ ગેટ કટ ઓફ. ઇન્ટેન્સ, ઇન્ટેન્સ એટલે થશે તીવ્ર કે ભારે. ઓફ એક્સ્ટ્રીમ ફોર્સ કે ડિગ્રી ઓફ સ્ટ્રેન્થ. મોશનલેસ, મોશનલેસ એટલે થશે સ્થિર. ટેલ લાઇટ એટલે કે રેડ લાઇટ એટ ધ રિયર ઓફ
मोटर व्हीकल ट्रेन और बाइसिकल। मोटर ट्रेन के साइकिल में पाचलना भागे आवेली लाल लाइट टेल, टेल एटले पूछड़ी थाय छे, तो एना उपरथी तमने आइडिया आवी जाय। टेल लाइट एटले के गाड़ी मोटरसाइकल के बाइसिकल ने बाइसिकल में के मोटर में जे पण लाइट पाचलनी तरफ आपवामां आवी होय छे लाल लाइट होय छे सामान्यपणे एने शुं कहेवामां छे टेल लाइट तरीके ओळखवामां आवे छे। फेड इन टू डार्कनेस अंधारामां अदृश्य थई जवुं। फेंट फेंट एटले बेभान थई जवुं। टू लूज कॉन्सिक्वेंसनेस टेम्पररी बेभान थई जवुं। सीन टू ना केटलाक यूजफुल वर्ड्स छे आई ए आई आई एम एस ऑल इंडिया इंस्टिट्यूट ऑफ मेडिकल साइंस न्यू दिल्ली इंडिया में आवेल एक मेडिकल कॉलेज नु नाम छे ए आई आई एम एस ऑल इंडिया इंस्टिट्यूट ऑफ मेडिकल साइंस। इंटरवेंशन इंटरवेंशन એટલે દરમિયાનગીરી કરવી। પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર। યુનિયન ગવર્મેન્ટ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર ભારતની ભારતની જે કેન્દ્ર સરકાર છે બરાબર એને યુનિયન ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરીકે ઓળખવામાં આવે છે। એન્ટાયર એન્ટાયર એટલે કે બધું જ ટોટલ ઓલ વોલ સમગ્ર। બિયર ધ કોસ્ટ ઓફ નો ખર્ચો ઉપાડી લેવું। બુલેટિન બુલેટિન એટલે સત્તાવાર અહેવાલ આપતું નિવેદન પત્રિકા। ઇશ્યુ ઇશ્યુ એટલે બહાર પાડવું વહેંચવું સમાચારપત્રની આવૃત્તિ બહાર પાડવી તે। સ્ટેટસ સ્ટેટસ એટલે હાલાત કે સ્થિતિ કન્ડિશન્સ પોઝિશન કે સ્ટેટ એને શું કહેવાય છે સ્ટેટસ। સ્ટેટસનો મતલબ શું થાય છે ખરેખર વિદ્યાર્થી તો હાલાત કે સ્થિતિ એવો થાય છે। વોટ્સએપમાં આ શબ્દ આપણે અવારનવાર જોતા હોઈએ છીએ પણ આપણને ખ્યાલ હોતો નથી ખરેખર સ્ટેટસ શબ્દ શું છે બરાબર। તો સ્ટેટસનો અર્થ થાય છે હાલાત કે સ્થિતિ। કેન્ડલ માર્ચ એટલે પ્રાર્થના માટે હાથમાં મીણબત્તી સાથેની યાત્રા એને શું કહેવાય કેન્ડલ માર્ચ। કેન્ડલ માર્ચ એટલે પ્રાર્થના માટે હાથમાં તમે મીણબત્તી લઈને ચાલતા હો એમ આખી યાત્રા જે આખો પ્રવાસ નાનકડો ઉમથો હોય છે તો એ કેન્ડલ માર્ચ તરીકે ઓળખાય છે। ગેલ્વનાઇઝ ગેલ્વનાઇઝ એટલે જગાડીને કશુંક કરવા માટે પ્રેરવું। ઇન્સ્પાયર સ્ટિમ્યુલેટ અથવા એન્કરેજ અને કેરી આઉટ એટલે ચાલુ રાખવી કન્ટિન્યુ। કેરી આઉટ એટલે ચાલુ રાખવી કે શું થશે કન્ટિન્યુનો સમાર્થી શબ્દ થશે। રિસ્પોન્ડ ટુ ધ ટ્રીટમેન્ટ ટુ રિએક્ટ ઇન અ ફેવરેબલ ટુ રિએક્ટ ફેવરેબલ રિસ્પોન્ડ ટુ ધ ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ એટલે સારવાર બરાબર તો તમારા પક્ષમાં છે એ પ્રતિભાવ પ્રતિક્રિયા મળવી। એમ્પ્યુટેટ એમ્પ્યુટેટ એટલે કાપી નાખવું ટુ કાઉટ ઓફ ઓલ પાર્ટ ઓફ લીમ બાય સર્જરી બરાબર ઓલ ઓર પાર્ટ ઓફ ધ લીમ બાય સર્જરી કાપી નાખવું સર્જરી દ્વારા છે કોઈ પણ અવયવ છે એને ભાગ કરવા અથવા વિભાજિત કરવું તો એને એમ્પ્યુટેટ કહેવાય છે। એમ્પ્યુટી એટલે સમ વન હુ હેઝ હેડ વન ઓર મોર લિમ્સ રિમૂવ બાય એમ્પ્યુટેશન બરાબર। એમ્પ્યુટી કોને કહેવાય તો કે એવો વ્યક્તિ કે જેના એક અથવા બે અવયવ છે એક અથવા બે કરતાં વધારે અવયવ છે એ કટ કરવામાં આવ્યો હોય કાપી નાખવામાં આવ્યો હોય તો એવો ભોગ બનેલો વ્યક્તિને કહેવાય એમ્પ્યુટી। એમ્પ્યુટેશન એમ્પ્યુટેશન એટલે અંગ છેદન। કન્વે કન્વે એટલે સમાચાર વિચાર કોઈને જણાવવું આપ ટુ એક્સપ્રેસ થોટ ફિલિંગ્સ આઈડિયા ઓર મેક નોન પાસ ઓન બરાબર કોઈને સમાચાર વિચાર કે આપવું એને શું કહેવાય છે જણાવવું કે એને શું કહેવાય છે કન્વે કહેવાય છે। વિલિંગનેસ વિલિંગનેસ એટલે ખુશી તૈયારી ઈચ્છા રેડીનેસ ડિઝાયર રેડીનેસ એટલે પણ તૈયારી ડિઝાયર એટલે ઈચ્છા એને કહેવાય છે વિલિંગનેસ। ટેક અપ ચેલેન્જીસ એટલે પડકાર ઉપાડી લેવો ચેલેન્જ સ્વીકારી લેવો ટેક અપ ચેલેન્જીસ એટલે પડકાર ઉપાડી લેવો કે ચેલેન્જ સ્વીકારવો। કમ ઇઝી ટુ બી વેરી ઇઝી ફોર સમવન કોઈકના માટે ખૂબ સરળ હોય તેવું। લિંબ લિંબ એટલે હાથ પગ આંખ એ જ રીતે કોઈ પણ અવયવ। આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ કે માનવકૃત વેડ વેડ એટલે શું થાય પરણવું ની સાથે લગ્ન કરવા કે ની સાથે જોડાવવું
ટુ બી વેડેડ એટલે ની સાથે હંમેશને માટે જોડાયેલા રહેવું, એને શું કહેવાય? ટુ બી વેડેડ કહેવાય છે. ઓકે, સેટ આઉટ એટલે ટુ લીવ અ પ્લેસ એન્ડ બિગિનિંગ અ જર્ની, એટલે કે સ્થળ છોડવું અને મુસાફરી શરૂ કરવી, ઉપડવું કે પ્રયાણ કરવું, એને કહેવાય છે ટુ લીવ અ પ્લેસ એન્ડ બિગિન અ જર્ની, સ્થાન છોડવું અને જર્ની મુસાફરી શરૂ કરવી. સેટઅપ ટુ બિલ્ડ અ સમથિંગ, ટુ પુટ સમથિંગ, ટુ ક્રિએટ, ટુ સ્ટાર્ટ, શરૂ કરવું, સ્થાપના કરવી. તો સેટ આઉટ અને સેટઅપ એ બંને એકબીજીના વિરુદ્ધાર્થી ઓપોઝિટ વર્ડ છે, એન્ટોનિમ છે, ક્રોસવર્ડ છે. કોલ અપ ટુ મેક અ ટેલિફોન કોલ ટુ સમબડી, ને ટેલિફોન કરવો, કોઈને કોલ કરવો. સ્કાય રોકેટ એટલે ટુ રાઇઝ ક્વિકલી અ વેરી હાઈ લેવલ, આસમાને પહોંચી જવું, એટલે ટુ ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ, ખૂબ જ ઝડપે એ વૃદ્ધિ થવી, ખૂબ જ ઝડપે સમૃદ્ધ થવું, એને કહેવાય છે સ્કાય રોકેટ. પંપ એટલે રાઇઝ કે વધારવું, એને કહેવાય છે પંપ, રેઇઝ કે વધારવું. એક્સપીડિશન એટલે મિશન, વિશિષ્ટ કાર્ય, અભિયાન કે વિશિષ્ટ હેતુસર ખેરડેલો પરવાળ, કોઈ ખાસ હેતુસર તમે કોઈ પ્રવાસ કરતા હો, યાત્રા મુસાફરી કરતા હો, તેને એક્સપીડિશન તરીકે ઓળખવામાં આવે છે. સ્પોન્સર એટલે કે અ પર્સન ઓર અ કંપની દેટ સપોર્ટ સમબડી બાય પેઇંગ દેર ટ્રેનિંગ ઓર એજ્યુકેશન, કોઈ વ્યક્તિ કે કોઈ કંપની કે જે ટેકો આપતી હોય, મદદ કરતી હોય કોઈ વ્યક્તિને, એ પછી એજ્યુકેશન લેવલે હોય કે તાલીમ લેવલે હોય કે સ્પોર્ટ લેવલે, કોઈ પણ ટ્રેનિંગ આપવામાં, તાલીમ આપવામાં છે એ મદદ કરતી કંપની, એને કહેવાય છે સ્પોન્સર. એ કંપની પણ હોઈ શકે છે અને કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે. એમ્બ્રેસ એટલે હગ, કડલ, હોલ્ડ, ક્લોઝ એટલે કે ભેટવું. ટીઆરપી ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, મેજર ઓફ પોપ્યુલારિટી, લોકપ્રિયતાનો એક આંક છે. તમે અવારનવાર આ શબ્દ છે મીડિયાની અંદર છે એ સાંભળ્યો હશે, ટીઆરપી. સોર તો સોર એટલે ટુ બી વેરી હાઈ ઓર ટોલ, ખૂબ જ ઊંચું અથવા ખૂબ લાંબુ. સ્પેરા અ મેમ્બર ઓફ હિમાલયા પીપલ, હુ ઓફન ગાઈડ પીપલ ઇન માઉન્ટેન્સ, સમટાઈમ્સ કેરિંગ ધેર બેગ્સ એટસેટ્રા. સ્પેરા કોને કહેવાય છે? તો મેમ્બર ઓફ હિમાલયન પીપલ, બરાબર, હિમાલયના લોકોનો એક સભ્ય. હુ ઓફન ગાઈડ પીપલ ઇન માઉન્ટેન્સ, કે જે માઉન્ટેનમાં અવારનવાર લોકોને ગાઈડ કરે છે, માર્ગદર્શન પૂરું પાડે છે, અને ક્યારેક સમટાઈમ્સ કેરિંગ ધેર બેગ્સ, અને તેમના બેગ્સ પણ ઉંચકાવે છે. ક્વિટ એટલે લીવ, ગીવ અપ કે છોડી દેવું. કન્સિડર ટુ એડમિટ ધેટ સમથિંગ ઇઝ ટ્રુ, લોજિકલ એટસેટ્રા. સરેન્ડર સાચું છે એમ સ્વીકારવું, એને શું કહેવાય? કન્સિડ કહેવાય. પછી કેલિયોડોસ્કોપ એટલે સીન, સિચ્યુએશન ઓર એક્સપિરિયન્સ દેટ કીપ્સ ચેન્જિંગ હેઝ મેની ડિફરન્સ એસ્પેક્ટ, બરાબર. એટલે કે એવી સિચ્યુએશન, એવી પરિસ્થિતિ કે એવું દ્રશ્ય કે જેના કારણે છે એ અલગ અલગ તત્વો છે, એમાં તમે ઘણો બધો ફેરફાર કરી શકો. રેન આઉટ એટલે ખલાસ થવું. ફિનિશ આર્ટિફિશિયલ એટલે નોટ નેચરલ, મેડ બાય હ્યુમન, કૃત્રિમ, જેને કહેવાય છે માઉન્ટીયર એટલે માઉન્ટેન ક્લાઇમ્બર, પર્વતારોહક. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ફોર્સ કોઝિંગ સિંકિંગ ઓર ફોલિંગ ટાવર્સ ધ અર્થ, પૃથ્વી તરફ જે ખેંચતું બળ છે એને શું કહેવાય? ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે, ગ્રેવિટેશનલ ફોર્સ કહેવાય છે. ટુ ટેક અ શોટ, ટુ મેક એન એટેમ્પ્ટ ટુ ડુ સમથિંગ, કંઈક કરવા માટેનો પ્રયત્ન કરવો. તો આ ઘણા બધા યુઝફુલ વર્ડ્સ છે એ આની અંદર થઈ ગયા છે. આશા રાખું છું દરેક વિદ્યાર્થી મિત્રો છે એ વ્યવસ્થિત રીતે આ યુઝફુલ વર્ડ્સ છે તૈયાર કરશે, જેથી કરીને તમને યુનિટ્સ વાંચવામાં કોઈ પણ જાતની મુશ્કેલી કે તકલીફનો સામનો તમારે ન કરવો પડે, સરળતાથી તમે એનું ભાષાંતર, અનુવાદ સમજી શકો અને એના ક્વેશ્ચનના આન્સર પણ આપી શકો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર યુનિટ નંબર 1 સાથે, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ માઉન્ટેન્સ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.